સ્થિત આસિમા કંપનીના ગેટને તાળા લાગી ગયા છે. માહિતી અમદાવાદથી સામે આવી છે. જે આવેલ આસિમા કંપનીના ગેટને તાળા વાગ્યા છે. અમરાઈવાડી માર્ગ ઉપર આસિમા કંપની આવેલ છે, જ્યાં કારીગરોએ બેકાર બનવાની ભીતિએ સૂત્રોચ્ચાર કર્યા છે અને કંપની સંચાલકોએ એકાએક તાળા મારતા જ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બેકાર બનવાની ભીતિએ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, ત્યારે મહિલા કર્મચારીઓ સહિત ગેટ પાસે તમામ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સંચાલકોના બાકી પગાર ચૂકવી કંપની બંધ કરવામાં આવે તેવા નારા લગાવી રહ્યા છે. ગેટ ઉપર કારીગરો એકત્રિત થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર બોલાવી લેવામાં આવ્યો હતો. માહિતી અમદાવાદથી મળે છે, જ્યાં આવેલ આસિમા કંપનીના ગેટને તાળા વાગી ગયા છે, જેના પગલે કારીગરો પરેશાન છે અને ગેટ પાસે પહોંચી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કર્યા છે. અમારી કંપની બંધ થઈ ગઈ છે એવું અમને જાણ થઈ નહીં, રાતોરાત તાળું વાગી ગયું છે. તો અમારું વળતર, અમને 24 વર્ષથી અમે નોકરી કરીએ છીએ એનું અમને વળતર આપો અને અમારા લેણા જે બાકી છે અમને આપો. અમને આ 10 દિવસ ભરાય એનું બી કોઈ પગાર નથી અને અમે સવારે આવ્યા તો અમારે કંપનીમાં લોક વાગી ગયું છે. હું 25 વર્ષથી અહીંયા નોકરી કરું છું. હું અહીંયા સવારે 8 વાગે આવી અને કંપનીને લોક વાગી ગયું છે. અમારા સાહેબો કોઈ અમને જવાબ આપતા નથી. અમારા વળતર લેવાનું શું કરવાનું, અમારા કોઈ અહીંયા જવાબ આપવા આવતા નથી. અમારા શું કરવાનું, અમને સરકારે અમને જવાબ આપો. આ કંપની શા માટે બંધ કરી છે એનું અમને જણાવો. અને અમે અહીંયા આટલા વર્ષથી નોકરી કરીએ છીએ એનું શું, અમારા જે વળતર અમારું નીકળતું હોય, અમારો પગાર નીકળતો હોય એ બધું અમને અહીંયા આવીને જાણ કરો.